નમસ્તે બાળ મિત્રો આજે આપણે હિન્દીની વર્કબુકમાં પાઠ આઠ આંગણ કે પક્ષી પાના નંબર એકોતેર વિશેની સમજ મેળવીશું હવે અહીં આપણને વિવિધ પક્ષીઓ વિશે સમજવાનું છે જેમ કે પહેલું ચિત્ર આપેલું છે તે ચકલીનું છે ચકલીને અંગ્રેજીમાં સ્પેરો અને હિન્દીમાં ચીડિયા કહેવાય તેવી જ રીતે બીજું ચિત્ર બતકનું આપેલું છે બતકને અંગ્રેજીમાં ડક અને હિન્દીમાં બતખ કહેવાય છે ત્રીજું ચિત્ર પેરટનું આપેલું છે પેરટ એટલે પોપટ જેને ગુજરાતીમાં પોપટ અંગ્રેજીમાં પેરટ અને હિન્દીમાં તોતા કહેવાય છે ચોથું ચિત્ર છે તે કાગડાનું છે કાગડાને અંગ્રેજીમાં ક્રો અને ગુજરાતીમાં કાગડો અને હિન્દીમાં કૌવા કહેવાય છે પાંચમું ચિત્ર છે કબૂતર જેને અંગ્રેજીમાં પિંજન અને હિન્દીમાં કબૂતર કહેવાય છે છઠ્ઠું ચિત્ર છે કુકડાનું એને અંગ્રેજીમાં કોક અને હિન્દીમાં મુરગા કહેવાય છે સાતમું ચિત્ર બગલાનું છે જેને અંગ્રેજીમાં સ્ટર્ક અને હિન્દીમાં સા બગલાને હિન્દીમાં સારસ કહેવાય છે ચોથું ચિત્ર છે તે આ લાઈનમાં ચોથું ચિત્ર અને આઠમું ચિત્ર ગુવળનું છે જેને અંગ્રેજીમાં ઓલ અને હિન્દીમાં ઉલ્લુ કહેવાય છે સમડી જેને અંગ્રેજીમાં કાઇટ અને હિન્દીમાં ચીલ કહેવાય છે પછીનું ચિત્ર છે મોર જે આપણા ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે મોરને અંગ્રેજીમાં પીકોક અને હિન્દીમાં મોર કહેવાય છે હવે એના પછીનું ચિત્ર છે મેના જેને અંગ્રેજીમાં મેના અને હિન્દીમાં પણ મેના કહેવાય છે એના પછીનું ચિત્ર છે હંસ જેને અંગ્રેજીમાં શ્વાન અને હિન્દીમાં હંસ કહેવાય છે એના પછીનું ચિત્ર છે સહામૃ જેને અંગ્રેજીમાં ઓસ્ટિજ અને હિન્દીમાં સૂતરમૂર્ગ કહેવાય છે એના પછીનું ચિત્ર તેતરનું છે જેને અંગ્રેજીમાં પાર્ટીજ અને હિન્દીમાં ચકોર કહેવાય છે એના પછીનું ચિત્ર છે પેંગ્વિન જેને અંગ્રેજીમાં પેંગ્વિન અને હિન્દીમાં પંગડુન કહેવાય છે એના પછીનું ચિત્ર છે ગીધનું જેને અંગ્રેજીમાં વલ્ચર અને હિન્દીમાં ગીધ કહેવાય છે અહીં આપણે પક્ષીઓને હિન્દીમાં કયા નામથી યાદ રાખવામાં આવે છે હિન્દીમાં કયા નામથી ઓળખવામાં આવે છે તે યાદ રાખવાનું છે જેમ કે ચકલી તો ચીડિયા બતક તો બતક પોપટ તો તોતા કાગડો તો કૌવા કબૂતર તો કબૂતર કુકડો એટલે મુર્ગા બગલો સારસ ગોવળ ને ઉલ્લુ સમડીને ચીલ મોર ને મોર મેના ને મેના હંસ ને હંસ શામરુગને ને મુર્ગ તેતર ને ચકોર ને પંગડુન અને ગીધ ને ગીધ હવે આપણે પાઠ આઠ આંગણ કે પંચી પાના નંબર એકોતેર પર જે શબ્દ સમજશું આંગન એટલે આંગણું આંગણ કે પંછી એટલે આંગણાના પક્ષીઓ પહેલો શબ્દ છે આંગણ એટલે આંગણું પંછી એટલે પક્ષી પંખ એટલે પાંખ તોતા એટલે પોપટ હરા એટલે લીલો ચોંચ એટલે ચાંચ શાંતિદૂત એટલે શાંતિદૂત ચીડિયા એટલે ચકલી છોટા એટલે નાનું કુદકતી એટલે ફરતી મધુર એટલે મીઠો મુર્ગા એટલે કુકડો કૌવા એટલે કાગડો પાના નંબર બોતેર ઉપર વાક્યો આપેલા છે જેનું ભાષાંતર કરવાનું છે હિન્દીમાંથી ગુજરાતીમાં લખવાનું છે સૂચના આપેલી છે નીચેના વાક્યનું ભાષાંતર કરો જેમાં પહેલું વાક્ય છે મોર ભારત કા રાષ્ટ્રીય પક્ષી હૈ એટલે મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે મોર એટલે મોર ભારત એટલે ભારત કા એટલે નું મોર ભારત કા એટલે મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે મોર કે પંખ હોતે હૈ પાંખ હોય છે તોતે કા રંગ હરા હોતા હૈ પોપટનો રંગ લીલો હોય છે તોતા એટલે પોપટ રંગ એટલે રંગ હરા એટલે લીલો होता है એટલે હોય છે પોપટનો રંગ લીલો હોય છે ચોથો વાક્ય તોતેની ચાંચ લાલ होती है तोते की એટલે પોપટની ચાંચ એટલે ચાંચ લાલ એટલે લાલ होती है એટલે હોય છે કબૂતર ہمارے આંગણ કા પંખી છે કબૂતર આપણા આંગણાનું પક્ષી छे कबूतर को शांति दूत भी कहते हैं कबूतर ने शांति दूत पण कहे छे चिड़िया छोटा पक्षी है चकली नानू पक्षी छे पाना नंबर तोतेर पर वाक्य चिड़िया कूदकती रहती है एटले चकली फरती रहे छे, कोयल काले रंग की होती है कोयल रंगनी छे। कोयल की आवाज मधुर होती है कोयल नो आवाज मीठो को कु बोलता है कुकड़ो कुकड़े को कु बोले छे मुर्गा सबको जगाता है कूकड़ो बधाने जगाड़े छे कौवा काले रंग का होता है कागड़ो काला रंग नो होय छे कौवा चालाक पक्षी है कागड़ो चतुर पक्षी छे